कि भाई एक स्थितिस्थापक तारनी 4 न्यूटन बळनी असर हेठळ लंबाई ए मळे छे। एना ऊपर 4 न्यूटन बळ लगाव्या पछी एनी टोटल लंबाई आपणने ए मळे छे, बरोबर ने? एटले कि एल प्लस डेल्टा एल आपणने केटली मळे छे? ए मळे छे, ए मीटर मळे छे। अने 5 न्यूटन बळनी असर हेठळ एनी लंबाई, એટલે કે 5 ન્યૂટન, જ્યારે એનો એ જ તાર છે, પહેલાં 4 ન્યૂટન લગાવ્યું ત્યારે એલ પ્લસ ડેલ્ટા એલ આપણને એ મળ્યું, અને જ્યારે 5 ન્યૂટન લગાવવામાં આવે છે ત્યારે એલ પ્લસ ડેલ્ટા એલ જે છે આપણને કેટલું મળે છે? 5 મીટર મળે, અરે સોરી, 2 મીટર મળે છે। તો 9 ન્યૂટન બળની અસર હેઠળ તેની લંબાઈ કેટલી હશે? ઓપ્શન્સ 4 આપી દીધા છે, જલ્દીથી સોલ્વ કરીએ આપણે, શું શું આમાં ડિફિકલ્ટ કંઈ છે નહીં, પણ આપણે જોઈ લઈએ। ઓકે, માની લઈએ કે એક ફિગર સાથે આપણે સમજીએ, માની લઈએ કે આપણી પાસે જે તાર છે, બરાબર ને, એની લંબાઈ કેટલી છે? ઓલરેડી આપણે માની લઈએ કે એલ જેટલી લંબાઈ છે, તાર જે છે એ કેટલી લંબાઈ ધરાવે છે? એલ જેટલી લંબાઈ ધરાવે છે। અને એના ઉપર જ્યારે આપણે 4 ન્યૂટન બળ લગાવીએ છીએ ત્યારે એની લંબાઈમાં શું જોવા મળે છે? કંઈક વધારો જોવા મળે છે, અને અહીંયા જે ડેલ્ટા એલ વધારો મળે જોવા મળે છે। તો આ જે કુલ લંબાઈ મળે છે એ આપણને કેટલી મળે છે? એ મળે છે। અને જ્યારે આના આ જ તાર પર, હું અહીંયા બાજુમાં બનાવી દઉં એટલે ખ્યાલ આવી જાય, ઓકે, આના આ જ તાર પર, તારીનો એ જ છે, તારીનો એ જ છે, એના પર આપણે 5 ન્યૂટન બળ લગાવીએ તો એની લંબાઈમાં પણ શું જોવા મળે છે? વધારો જોવા મળે છે। અને આ જે ટોટલ લંબાઈ છે એ આપણને કેટલી મળે છે? બી મળે છે। તો 4 અને 5 એટલે કે આના ઉપર જો 9 ન્યૂટનનું બળ લગાવવામાં આવે તો એની લંબાઈમાં કેટલો વધારો જોવા મળશે? ઓકે, આ ફિગર પરથી ખાલી તમને સમજાવ્યું, હવે આપણે આગળ વધીએ। જો પ્રશ્નને સમજીએ એના પહેલાં હું તમને લખાવતો જાઉં એક એક વસ્તુ, આપણે એવી રીતના ધારી લઈએ। ધારો કે એલ લંબાઈના નો તાર છે, બરાબર ને? તાર કેટલી લંબાઈનો છે? એન એલ લંબાઈનો છે એવું આપણે શું ધારી લેવાનું છે, બરાબર? હવે તાર એ એલ લંબાઈનો છે, એના ઉપર 4 ન્યૂટન બળ લગાવી છે ત્યારે ત્યારે તેની લંબાઈમાં વધારો કેટલો થાય છે? એટલે કે વધારો નહીં પણ તેની લંબાઈ કેટલી થાય છે? એ થાય છે, બરાબર? તો આપણે લખીએ કે જ્યારે તેના પર 4 ન્યૂટન જેટલું બળ લગાવવામાં આવતા તેની લંબાઈ, એટલે કે એલ પ્લસ ડેલ્ટા એલ, એ આપણને કેટલું મળે છે? એ મળે છે, સમીકરણ 1 આપી દો। અને જ્યારે તેના પર 5 ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઈ આપણને કેટલી મળે છે? એલ પ્લસ ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ બી મળે છે। ક્લિયર? બળ અલગ અલગ છે, બળ અલગ અલગ છે, અહીંયા 4 ન્યૂટન છે, અહીંયા 5 ન્યૂટન છે, અહીંયા આ એલ પ્લસ ડેલ્ટા એલ આપણને એ મળે છે, અને અહીંયા એલ પ્લસ ડેલ્ટા એલ આપણને શું મળે છે? બી મળે છે। ક્લિયર? ઓકે, હવે આપણે આગળ ભણ્યા હતા બળ અચળાંકવાળો કન્સેપ્ટ મેં આખો કરાવ્યો હતો, એનો ઉપયોગ અહીંયા કરવાનો છે। ઓકે, ચલો હું તમને સમજાવી દઉં, પહેલાં બળ અચળાંકનું જે સૂત્ર આપણે હતું એ ઓલરેડી મેં કરાવેલું છે પણ સમજાવી દઉં। ઓકે, ડેલ્ટા એલ, અચ્છા અહીંયા તમે ધ્યાનથી જુઓ, અહીંયા તમે ધ્યાનથી જુઓ, આપણને ખ્યાલ છે કે ભાઈ યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ભાઈ એફ એલ, બરાબર, એફ એલ બાય એ ડેલ્ટા એલ। અને એના ઉપરથી આપણે એફને કરતાં કર્યું હતું, એફને કરતાં કર્યા પછી આપણને જે વેલ્યુ મળી હતી વાય એ ડેલ્ટા એલ બાય એલ, આ મળ્યું હતું। અને મેં તમને કીધું હતું કે ભાઈ અહીંયા તાર કેવો છે? સરખો છે, સમાન છે, તાર એનો એ જ છે, ભાઈ બળ આપણે બદલ્યું છે, તાર કેવો છે? એનો એ જ છે। તો તાર જો એનો એ જ હોય તો એનું યંગ્સ મોડ્યુલસ સરખું હશે, એનું આડછેદ ક્ષેત્રફળ સરખું હશે, અને એની લંબાઈ સરખી હશે, મતલબ આ મૂલ્ય જે છે એ કેવું થઈ જશે? અચળ થઈ જશે। અને આ અચળ થાય તો એનો એક અચળાંક આપણે કે લીધો હતો, જેને આપણે શું નામ આપ્યું હતું? બળ અચળાંક કીધું હતું, બરાબર કે નહીં? આ જે કે છે એ શું થઈ જશે? બળ અચળાંક થઈ જશે। તો એના પરથી આપણે લખી શકીએ કે એફ ઇઝ ઇક્વલ ટુ કે ડેલ્ટા એલ। હવે 4 ન્યૂટન લગાવવાથી કેટલું, મતલબ આપણે બળ અચળાંકના સ્વરૂપે લાવીએ તો 4 ન્યૂટન બળ લગાવવાથી જે ડેલ્ટા એલ, ડેલ્ટા એલના, ડેલ્ટા એલનું મૂલ્ય આપણને શું મળશે? તો આપણને ડેલ્ટા એલનું જે મૂલ્ય મળશે એ એફ બાય કે ના સ્વરૂપે મળશે, બરાબર? ઓકે, અહીંયા તમારે લખવું હોય તો લખી નાખો, જ્યાં કે શું છે? બળ અચળાંક। ક્લિયર? બળ અચળાંક, કે શું છે અહીંયા? બળ અચળાંક। અને આ સમીકરણનો ઉપયોગ કરશું, આને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ। ક્લિયર અહીંયા સુધી કે નહીં?
ओके सीम्पल हतुं अँ सुधी एकदम सीम्पल छे। हवे तमे जुओ पहली कंडीशन माटे, बराबर ने, पहली कंडीशन माटे कि ज्यारे चार न्यूटन जेटलुं बळ लगाववामां आवे त्यारे समीकरण एक अने त्रण परथी, समीकरण एक अने त्रण परथी, एक अने त्रण थोड़ू नीचू राखू ना, नीचू राखशू तो केम के तो अपने हाँ क्वेश्चन ने बी राखवानो छे ना। समीकरण एक अने त्रण परथी शू जोवा मळे, समीकरण एक अने त्रण परथी शू डेल्टा एल नी वेल्यू आनी अंदर मूकी दो, ख्याल आवी गयो ने, डेल्टा एल नी वेल्यू अहींया मूकी दो। हवे डेल्टा एल नी वेल्यू तो मूकी देशुं अहींया, पण एफ नुं मूल्य अहींया केटलुं आपी दीधुं छे, चार न्यूटन आपी दीधुं छे, बराबर ने, एफ नुं मूल्य अहींया केटलुं आपी दीधुं छे, चार न्यूटन आपी दीधुं छे। तो आपणे लखी शकीए कि समीकरण एक अने बे परथी जो बळ एफ इज इक्वल टू चार न्यूटन लागतुं होय, केटलुं लागतुं होय, चार न्यूटन जेटलुं लागतुं होय, तो શું થશે, શું મળશે આપણને કે એલ પ્લસ ડેલ્ટા એલની જગ્યાએ એફ બાય કે આવશે, ડેલ્ટા એલની જગ્યાએ એફ બાય કે આવશે, એફ અહીંયા કેટલું છે, ચાર આપી દીધું છે, તો હું એને ચાર બાય કે લખી શકું, ચાર બાય કે ઇઝ ઇક્વલ ટુ એ, આને ઇક્વેશન નંબર આપણે આપી દઈએ ચાર, અને સમીકરણ નંબર આપી દઈએ ચાર। એવી જ રીતે સમીકરણ બે અને ત્રણ પરથી, બે અને ત્રણ પરથી જો બળ કેટલું લાગતું હોય, પાંચ ન્યૂટન લાગતું હોય, જો બળ કેટલું લાગતું હોય, પાંચ ન્યૂટન જેટલું લાગતું હોય, આ કન્ડિશન માટે અહીંયા એલ શું થઈ જશે, એલ પ્લસ ફાઇવ કે બાય સોરી ઇક્વલ ટુ એ, અને થઈ જશે ઇક્વેશન નંબર પાંચ। અહીંયા સુધી ક્લિયર? ઓકે, અહીંયા એફના મૂલ્ય આપણે અલગ અલગ મૂકીએ, જો ચાર ન્યૂટન લાગતું હોય તો એફની જગ્યાએ ચાર મૂકી દો, પાંચ ન્યૂટન લાગતું હોય તો એફની જગ્યાએ પાંચ મૂકી દો, આ બળ અચળાંક તો બંનેમાં સરખો રહેવાનો છે, કેમ સરખો રહેવાનો છે, કેમ કે આ બંને તાર જે છે એક જ છે, તાર એક જ છે, એટલે આ વેલ્યુ સરખી રહેવાની છે, એટલા માટે આપણે એને કે દરેક જગ્યાએ આ વાય એ બાય એલ લખવું જ શું થઈ જાય આપણે માટે સમીકરણ સોલ્વ કરવામાં ડિફિકલ્ટી થઈ જશે, તો બળ અચળાંકનો આપણે ઉપયોગ કર્યો। ઓકે ચલો, હવે સમીકરણ ત્રણ, હવે સમીકરણ પાંચમાંથી સમીકરણ ચારને બાદ કરી દો, બરાબર ને, સમીકરણ પાંચમાંથી સમીકરણ મતલબ આ બે સમીકરણને આપણે સોલ્વ કરશું તો આપણને કંઈક વેલ્યુ મળશે, કાં એલની વેલ્યુ મળશે, કાં કેની વેલ્યુ મળશે, બરાબર, કેની વેલ્યુ મળશે તો એલ શોધી લઈશું, એલની વેલ્યુ મળશે તો કે શોધી લઈશું, જોઈએ શું મળે છે આપણને। સમીકરણ પાંચમાંથી સમીકરણ કયું બાદ કરશું આપણે, સમીકરણ ચાર બાદ કરતા જો અહીંયા શું મળશે, જો ભાઈ અહીંયા આ વેલ્યુ જે છે એલ પ્લસ ફાઇવ કે, એલ પ્લસ ફાઇવ કે માઇનસ એલ પ્લસ ફોર કે ઇઝ ઇક્વલ ટુ આ બાજુના બી માઇનસ એ થઈ જશે। હવે આ એલ, આ એલ કટ થશે કેમ કે આ નેગેટિવ થઈ જશે, તો અહીંયા શું મળશે આપણને, ફાઇવ કે માઇનસ ફોર કે ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ, ફાઇવ માઇનસ ફોર કે એટલે શું થશે, વન બાય કે થઈ જશે, તો આપણને ઇક્વેશન શું મળશે, વન બાય કે ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ। ઓકે, વન બાય કે ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ, એટલે કે આપણને કેનું મૂલ્ય કેટલું મળશે, અને આપણે એવી રીતના પણ લખી શકીએ કે કે ઇઝ ઇક્વલ ટુ વન બાય બી માઇનસ એ। ઓકે, પણ આપણે આપણે જે છે સમીકરણ યુઝ કરવાનું છે આ આ યુઝ કરવાનું છે। ઓકે, તો કેની વેલ્યુ આપણને મળી ગઈ, હવે કેના મૂલ્યના આનો ઉપયોગ કરીને આપણે એલનું મૂલ્ય મેળવી શકીએ કે ન મેળવી શકીએ, ચલો ભાઈ પહેલાં તમે આટલો પોર્શન લખી નાખો, એના પછી હું તમને આગળ જે છે એલનું મૂલ્ય મેળવીએ, અને એલનું મૂલ્ય મેળવીને આપણે આ પ્રશ્નને સોલ્વ કરીએ, લખી નાખો, ચલો જલ્દી આને લખાઈ ગયું। ઓકે ચલો, તો હું આને ઇરેઝ કરું છું કેમ કે આપણે જરૂર પડશે આની, જગ્યા નાની પડે છે, ચલો ભાઈ કેની વેલ્યુ આપણને મળી ગઈ। હવે આ જે કેની વેલ્યુ મળે છે એને આપણે સમીકરણ ચારમાં મૂકી દેતા, બરાબર ને, સમીકરણ ચારમાં આપણે કેની વેલ્યુ મૂકી દઈએ, અથવા સમીકરણ પાંચમાં આપણે કેની વેલ્યુ મૂકી દો, તો આપણને જે વેલ્યુ મળશે એ એલની વેલ્યુ મળી જશે, બરાબર ને। ઓકે, તો અને આપણે સમીકરણ નંબર છ આપી દઈએ, સમીકરણ છ ને સમીકરણ ચારમાં મૂકતા, સમીકરણ છ ને સમીકરણ ચારમાં મૂકતા, ચલો ભાઈ શું મળશે, સમીકરણ છ ને સમીકરણ ચારમાં મૂકશો એટલે એલ ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે, એ માઇનસ ફોર બાય કે, અચ્છા ઇઝ ઇક્વલ ટુ શું થશે એને આપણે ઓર ફર્ધર આગળ સોલ્વ કરશું, તો ચલો આ બાજુ જ લખી દો, હે ને, ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને, તો એ માઇનસ ફોર બાય, હવે કેની વેલ્યુ કેટલી છે અહીંયા, કેની જો વન બાય કે, વન બાય કે બી માઇનસ, તો અહીંયા આ વન બાય કે કહી શકાય ને, ફોરને આપણે સાઈડમાં કરી દઈએ તો વન બાય કે થશે, તો વન બાય કે કરશું તો આ વેલ્યુ જે છે કેવી થઈ જશે, ફોર ઇન્ટુ ચાર ગુણ્યા, ચાર ગુણ્યા બી માઇનસ એ, ક્લિયર કે નહીં, એક ભાગ્યા કે છે,
અહીંયા પણ આ 1 ભાગ્યા કે આ 4 ને આપણે સાઈડ માં લઈ લે તો 1 બાય મતલબ આને આવી રીતના લખી શકાય ને 4 બાય k ને આપણે આવી રીતના લખી શકી કે નહીં ઇનટુ 1 બાય k ક્લિયર તો 1 બાય k કેટલું છે b માઈનસ a ક્લિયર ઓકે તો એવી રીતના ચલો ભાઈ આગળ વધીએ હા આના પરથી આપણે l ની વેલ્યુ મળશે આને સોલ્વ કરો ચલો ભાઈ આને સોલ્વ કરશો તો a માઈનસ 4b માઈનસ 4a એટલે આ આની અંદર થશે તો આ થશે માઈનસ 4 એટલે આ પ્લસ થઈ જશે બરાબર ને એ વાળું આ ટર્મ પ્લસ થઈ જશે માઈનસ 4b આ માઈનસ આ પ્લસ થઈ જશે એટલે 4 પ્લસ 4a થશે એટલે આ 4 આની અંદર એડ થશે એટલે 5 5a થઈ જશે માઈનસ 4b થશે તો આપણને l નું મૂલ્ય મળી ગયું જો ભાઈ આપણને k નું મૂલ્ય મળી ગયું આપણને l નું મૂલ્ય મળી ગયું બંને મૂલ્ય મળી ગયા છે હવે હવે પ્રશ્નમાં શું કીધું છે જો 9 ન્યૂટન બળ લગાવવામાં આવે તો તેની લંબાઈમાં મતલબ તેની લંબાઈ કેટલી થશે બરાબર ને તો તારની લંબાઈ કેટલી થશે ભાઈ તારની લંબાઈ કેટલી થશે તો આપણી પાસે ફોર્મ્યુલા તો એનું એ જ વાપરવાનું થશે હે ને ક્યાં હતું l આ હતું ને આપણી પાસે l + 9k = આપણે શોધવાનું છે તો l + 9 બાય k આને સોલ્વ કરો l ની વેલ્યુ આપણને ખબર છે અને આ વેલ્યુ આપણે શોધવાની છે બરાબર ને = આપણે માનો કે c લંબાઈ થાય છે તો c ની વેલ્યુ કેટલી થશે તો c = l + 9 બાય k l આપણને કેટલું આપ્યું 5a માઈનસ 4b બરોબર કે નહીં આ આપણે ધારી લીધું હે ને માનો કે c છે પણ c નું મૂલ્ય કેટલું તો એ આપણે મેળવી લઈએ બરોબર આ આના ઉપરથી આપણને c નું મૂલ્ય મળી જશે આ મૂકી દો પછી 9 બાય k પ્લસ 9 બાય k એટલે k અહીંયા કેટલું આપ્યું છે b માઈનસ a અને 1 બાય k કેટલું આપ્યું છે b માઈનસ a એને ફર્ધર સોલ્વ કરશો તો આપણને c નું મૂલ્ય જે મળશે કેટલું મળશે ભાઈ 9b થઈ જશે હે ને 5a માઈનસ 4b પ્લસ 9b પ્લસ 9b માઈનસ 4a સોરી 9a 4a નહીં 9a બરાબર કે નહીં અહીંયા સુધી કોઈ ડાઉટ નથી ને ઓકે ચલો આગળ વધી તો 5a માઈનસ 9a તો એ નેગેટિવ થઈ જશે અને 4b આ પ્લસ થઈ જશે આ પ્લસ થઈ જશે તો અહીંયા હું 5b લખી શકું જો 9 માંથી 4 કાઢશો તો કેટલા વધશે 5 વધશે તો 5b માઈનસ 9 માંથી 5 કાઢશો તો કેટલા વધશે 4 વધશે 4a તો c જે લંબાઈ મળે છે એ આપણને કેટલી મળે છે આટલી મળે છે તો જ્યારે 9 ન્યૂટન બળ લગાવવામાં આવે ત્યારે તેની લંબાઈ આપણને કેટલી મળે છે 5b માઈનસ 4a જેટલી મળે છે ક્લિયર સમજાઈ ગયું ઓકે તો ચલો ઓપ્શન જોઈ લો ઓપ્શન કયા રાઈટ આવશે 5b માઈનસ 4a કયું ઓપ્શન b b ઓપ્શન સાચો આવશે ક્લિયર લખી નાખો ચલો